લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની કાર્યવાહીથી ભૂમાફિયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો ન જમાવે તથા જેમને ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ બનાવવામાં આવ્યો છે જોકે આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા એસી આરોપીઓ વિરુદ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં વીસ જેટલી ફરિયાદો નોંધાઈ છે જેમાંથી બાવન આરોપીઓની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે જ્યારે અઠ્યાવીસ જેટલા ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂપિયા સત્તર કરોડની જમીનો ભૂમાફિયાઓના સકંજામાંથી મુક્ત કરવામાં આવી છે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે